नमस्कार विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में आपनुं स्वागत छे। आजे आपणे गाला गुजराती स्वाध्यायपोथी द्वितीय सत्र पाठ 12 नवा वर्षना संकल्पो, जे एक हास्य निबंध छे अने एना लेखक छे बकुल पद्ममणि शंकर त्रिपाठी। प्रश्न पहेलो, नीचेना प्रत्येक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। पहेलू, बेसता वर्षना दिवसनी हवानी सामान्य जनोमां मन पर शी असर पड़े छे? जवाब, कईक नवो चमकारो लावी दे छे। बीजू, बेसता वर्षे लोकोना मनमां शुं थवानी होश जागे छे? जवाब आवशे विकल्प सी, बुद्ध, महावीर, विवेकानंद के नेपोलियन थवानी। त्रीजु, दिवाळीनो उत्साह घणाने माटे क्यां रसमां पलटाई जाय छे? जवाब आवशे विकल्प सी, वीर रसमां। चौथुं, कार्तिकी पूर्णिमा सुधी शेनुं समारकाम चाल्युं? जवाब आवशे विकल्प बी, घड़ियाळनुं। પાંચમું, સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? એ, જીવનની માયા। છઠ્ઠું, લેખક કયા સંકલ્પને શબ્દરચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ સાથે સરખાવે છે? બી, 3 કલાક વાંચવાના। સાતમું, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો। આઠમું, ચા બંધ કરનારા ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે ડી, માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી। નવમું, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? જવાબ આવશે વિકલ્પ સી, ચારેય દિશાઓમાં। દસમું, ચા છોડી દેનારના સંયમનો મહિમા સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? જવાબ આવશે વિકલ્પ બી, ઇન્દ્રનું। અગિયારમું, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? જવાબ આવશે વિકલ્પ ડી, સિગારેટ છોડવાનો। બારમું, સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આ પ્રહારથી કરવો પડે છે? જવાબ આવશે એ, અરીસપનીઓ તથા દૂર ડોક્ટરોની। તેરમું, મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? જવાબ આવશે તેઓ મહાપુરુષ હતા। ચૌદમું, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? કારણ કે ઝાકળની જેમ અલ્પજીવી હોય છે। પંદરમું, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। સોળમું, રોમારોલાએ સ્વપ્નને કોની સાથે સરખાવ્યા છે? જીવનના ધનુષ્યની પણછ સાથે। પ્રશ્ન બે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, કોઈ ધન્ય પળે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે। બીજું, શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે। ત્રીજું, એન્જિન બગડ્યું મતલબ મિજાજ છટક્યો। ચોથું, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિદ્ધાવ્યો। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા ખોટ વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। પહેલું, જો 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે, તો આ વિધાન ખોટું છે। બીજું, પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? આ વિધાન ખરું છે। ત્રીજું, માતાનો પ્રેમ, પિતાની કડકાઈ, ભગિનીનું વહાલ, પત્નીના આંસુ કોઈ એમને ચડાવી ન શક્યું, આ વિધાન પણ ખરું છે। અને ચોથું, કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે એ મહાપુરુષ છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? જવાબ, લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે। બીજું, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? જવાબ, જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે। ત્રીજું, સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે? જવાબ, સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં એટલી જ મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી। ચોથું, વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? જવાબ, વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે। પાંચમું, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। છઠ્ઠું, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ ચડાવી શકતા નથી। સાતમું, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો। આઠમું, સંકલ્પો ન પડાતા લેખકને કયો વિચાર આવે છે?
શું એ વિચાર ટકે છે ખરો? જવાબ, સંકલ્પો ન પડાતા લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં, પણ તેમનો એ વિચાર ટકતો નથી. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો. નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખી છે? જવાબ, માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી, એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યલેખ સર્જ્યો છે. બીજું, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? જવાબ, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. નવા વર્ષે લેખક કયો સંકલ્પ કરે છે તે કેમ ટકતો નથી? જવાબ, નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે. આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું, વાંચું ને વાંચવું જ, રોજ ગીતાનો એક એક શ્લોક મોઢે કરવો, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. બીજું, નવા વર્ષના સંકલ્પોને લેખક કોની કોની સાથે સરખાવે છે? જવાબ, નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોઢના ઝાકળ સાથે, વૈશાખની બપોરે ફૂંકાતા વંટોળિયા સાથે, શિયાળાની સવારે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉસ્તાદના સંગીતના જલસામાં આવતા ઊંઘના જોકા સાથે સરખાવે છે. બીજું, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં ક્યાં વિચારો આવે છે? બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું, એવા વિચાર તેમના મનમાં આવે છે. ચા છોડી દેવાનો સંકલ્પ કેમ ટક્યો નહીં? અથવા ચા છોડી દેનાર માણસે ફરીથી ચા પીવાનું શા માટે ચાલુ કર્યું? જવાબ, લેખક થોડાક અઠવાડિયા પછી જ્યારે માંદગીની માયામાં લપેટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. 2-4 મહિને માંદગી તો ગઈ પણ ચા રહી ગઈ. 5મું, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો? લેખકે પોતાના આત્મસુધારણા માટે ઉચ્ચ સંકલ્પ કર્યો. જો હું રોજ 7ના બદલે 5 વાગે ઉઠું તો વર્ષના 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે ને 25 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. આમ જિંદગીમાં લગભગ 7 વર્ષ જેટલો મબલક વધારો થાય. 6ઠું, કેટલાકને શેની ધૂન વળગે છે? આ ધૂનને લેખક કયા દ્રષ્ટાંતથી સમજાવે છે? જવાબ, કેટલાકને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધૂનને લેખક સૂરજના દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ સૂરજ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીનું શું ગજું? 7મું, આત્મસુધારણાના મોજાને ઉસ્તાદના જલસાના દ્રષ્ટાંતથી સમજાવો. ઉસ્તાદના જલસામાં સંગીતનું વાતાવરણ બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું ચોખ્ખું આપણને પાવન કરે છે. પછી તબલાની એક જબરદસ્ત થાપ પડતા આપણને ચમકાવીને પાછું ભાગી જાય છે. આમ આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. 8મું, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે એમ રોમારોલા શા માટે કહે છે? જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઉઠશે, એમ સંકલ્પોરૂપી છોડ પણ ફૂલી ફાલીને માહિતી ઉઠશે. આથી લેખક રોમારોલાના શબ્દો ટાંકીને કહે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. આ પાઠમાંનો એક વિનોદી ભાગ, લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળીને બતાવો તો સાચા. આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. પ્રશ્ન 7, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. આત્મસુધારણા અઠવાડિયું, જળજળિયાને ઉચ્ચારણ. પહેલું, દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો.
બીજું અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં. ત્રીજું, દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળજળી આવી ગઈ. અને ચોથું, દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ. નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખો. લેખકે બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કયો સંકલ્પ કર્યો, તેમાં તેમને કઈ કઈ મુશ્કેલીઓ નડી? જવાબ, લેખકને કોઈ એક બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવાની સલાહ આપી. એ પ્રમાણે લેખકે બેસતા વર્ષે રોજ સવારના 5 વાગે ઉઠી જવાનો સંકલ્પ કર્યો. તેઓ બેસતા વર્ષે 5 વાગે ઉઠી ગયા, પણ તે દિવસે ખૂબ થાક લાગવાથી બીજે દિવસે તેઓ 6:30-7 વાગે ઉઠ્યા. આવું લગભગ લાભ પાચમ સુધી ચાલ્યું. છઠને દિવસે 5 વાગે ઉઠવું જ છે એની ચિંતામાં એમને આગલી રાતે 1:30 વાગ્યા સુધી ઊંઘ ન આવી. આથી છઠની સવારે 8 વાગે ઉઠાયું. 7મે દિવસે એલાર્મ ગોઠવીને તેઓ સૂતા, પરંતુ ઘડિયાળનો કાંટો ખોટો ગોઠવાયો હતો એટલે મોડું ઉઠાયું. પછીને દિવસે ધ્યાન રાખીને એલાર્મ ગોઠવ્યું, પણ ઘડિયાળ બગડી જવાથી એલાર્મ વાગ્યું જ નહીં. ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. પછી વધ પડવાની રાતે ફરી એલાર્મ ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલાઈ ગયું એટલે ઘડિયાળ રાતના 2:30 વાગે જ બંધ પડી ગઈ. આમ લેખકને વહેલા ઉઠવાનો સંકલ્પ પાળવામાં અનેક મુશ્કેલીઓ નડી. વ્યાકરણ જોઈએ. નીચે આપેલા શબ્દોના સમાન હતી તો સંકલ્પ તો પ્રતિજ્ઞા, ચાંદની તો ચંદ્રિકા અથવા જ્યોત્સના, ગાંડો તો પાગલ, હવા તો પવન અને સમીર, દિવાળી તો દીપોત્સવ, સલાહ તો બોધ અથવા ઉપદેશ, જિંદગી તો જીવન, મબલક એટલે કે પુષ્કળ, મુશ્કેલી તો મુસીબત, સંકટ, હરીફાઈ તો સ્પર્ધા. 9મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વહેલા, મોડા, વ્યવસ્થિત, અવ્યવસ્થિત, ગાંડો, ડાહ્યો, નિરર્થક, સાર્થક, ધ્યાન, બેધ્યાન, રાત્રે, દિવસે, સ્વર્ગ, નરક, નિયમિત, અનિયમિત, મિત્ર, શત્રુ, સંતોષ, અસંતોષ, ઉત્સાહ, નિરુત્સાહ, નિરેશા, આશા. 3જો, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. નિયમિત, મિજા, દ્રઢ નિશ્ચય, દિવાળી પટો જગ્યાએ વંટોળીઓ છે ફૂલી ફાલી. સંકલ્પ, ધનુષ, વૈશાખ, ઉચ્ચારણ. 4થો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. વિવેકાનંદ તો વિવેક વત્તા આનંદ, મહાત્મા તો મહા વત્તા આત્મા. પ્રશ્ન 5મો, નીચે આપેલા દ્વંદ્વ સમાજ ઓળખો અને નીચે લીટી કરો. મિત્રતા તો કૃષ્ણ સુદામાની છે એટલે કે કૃષ્ણ સુદામા, બીજામાં અહીં તઈ, ત્રીજામાં 10 પાર. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. શબ્દરચના, શબ્દની રચના, તત્પુરુષ, સંતો મહાત્માઓ, સંતો અને મહાત્માઓ, દ્વંદ્વ સમાજ, અમરપટ્ટો એટલે અમરપણાની ખાતરી આપતો પટ્ટો, મધ્યમ પદલોપી, પુનઃજન્મ એટલે પુનઃ એટલે કે ફરી જન્મ, કર્મધારે. 5મું, લોકપ્રિય તો લોકોમાં પ્રિય તો તત્પુરુષ. 6ઠું, મહાપુરુષ તો મહાપુરુષ કર્મધારે. 7મું, નાગલોક તો નાગ જાતિનો લોક તત્પુરુષ, દ્રઢ નિશ્ચય, દ્રઢ જેનો નિશ્ચય છે તે બહુ ફ્રીહી. 6ઠું, નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. અમરપટ્ટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલો, પૂર્ણિમા અને વાતાવરણ. 7મું, નીચે આપેલા શબ્દોમાંથી દિરક્ત શબ્દો શોધીને લખો. તો દિરક્ત શબ્દોમાં જવાબ જોઈએ તો માંડ માંડ, ફૂલી ફાલી, દિશ દિશા, જાગી જાગીને, રડાવી રડાવીને, થોડી થોડી અને મનોમન. આઠમો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું, ગાંડા બનાવવું તો અહીં મંત્રમુગ્ધ કરવું. અન્નાની ભ્રષ્ટાચાર વિરોધી લડતે પ્રજાને ગાંડી બનાવી મૂકી. બીજું, આંખમાં ચમક આપવી તો જપકારો થવો, નવો ઉત્સાહ પ્રગટ થવો. માના મૃત્યુના શોકમાં ડૂબેલી દીકરી પાયલના લગ્નનો પ્રશ્ન હલ થઈ જતા એની આંખમાં ચમત્કારી. માયા મૂકવી, સ્નેહ મમતા છોડી. દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલાં સંસારની માયા મૂકી દેવી જોઈએ. પંથે ચડવું તો રસ્તે આગળ વધવું. નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને પરમસુખભાઈ ફરી વ્યવસાયના પંથે ચડી ગઈ. 5મું, દિશ દિશામાં ગાજવું, ચારેય દિશામાં ખ્યાતિ પામી. અંતે સત્યનો ડંકો દિશ દિશામાં ગાજવાનો જ છે. 6ઠું, આસન ડોલી ઉઠવું, અસ્થિરતા લાવી. સાસુને થયું કે ઘરમાં વહુ આવતા એનું આસન જરૂર ડોલી ઉઠશે. 7મું, ધૂન વળગવી, મનમાં તરંગ આવવો, રઢ લાગવી.
દિંગંતણે શેર બજારમાં મોટા મોટા સોદા કરીને જલ્દીથી શ્રીમંત થવાની ધૂન વળગી હતી. આઠમું, મિજાજ છટકવો, ગુસ્સા પર કાબુ ન રહેવો. વિકાસને 3 લાખની બાઇક લેવી હતી પણ પિતાએ પૈસા દેવાની ના પડી એટલે એનો મિજાજ છટક્યો. કબજો લઈ લેવો, અધિકાર જમો. ચોરે બંદૂકની અણીએ ઘરના માણસોને ડરાવીને એમના ઘરનો કબજો લઈ લીધો. દસમું, અનંતમાં ચાલ્યા જવું, અવકાશમાં વિલીન થવું. માર્ગ અકસ્માતમાં ગવાયેલા માતા પિતા અનંતમાં ચાલ્યા ગયા. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ, રસ વગરનું તો નીરસ. પોતાની જાતને સુધારવી તે આત્મસુધારણા. ઇન્દ્રનું આસન ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે પુનઃજન્મ. દ્રઢ નિશ્ચયવાળું દ્રઢ નિશ્ચય. અમરપણાની ખાતરી આપતો લખાણ અમરપટ્ટો. કસરત કરવામાં શુરવી વ્યાયામ વી ધનુષ્યની દોરી તો પણસ અથવા પ્રંત્યચાર. પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવું. હવેથી કદી આ ન કરવું, સાદું વાક્ય. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, સંયુક્ત વાક્ય. આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, સંયુક્ત વાક્ય. શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાં ને ત્યાં તોડ્યો હતો, ત્યારે જ માંડ માંડ એ શાંત થયા. સંકુલ વાક્ય. સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે ભાઈ, સાદું વાક્ય. જેમ શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસોની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દેશે, સંકુલ વાક્ય. થેન્ક યુ મિત્રો.